એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. મચ્છરજન્ય રોગચાળો આમ તો દર વર્ષે કહેર વરસાવે છે, છતાં ચાલુ વર્ષે મચ્છરોથી થતા રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુ તેમજ સ્વાઇન ફ્લૂ જેવા જીવલેણ રોગોએ માજા મૂકી છે અને હાહાકાર મચાવ્યો છે ત્યારે સમૃદ્ધ કહેવાતા ગુજરાતના સમૃદ્ધ જિલ્લામાં આરોગ્યની સેવાઓ કેવી છે તેનો જીવતો જાગતો નમૂનો પણ જોવા મળ્યો છે. સામાકાંઠા વિસ્તારની એક જ સોસાયટીમાં 60 થી વધુ ડેન્ગ્યુના કેસો સામે સરકારી ચોપડે માત્ર 13 જ કેસ નોંધાયેલા છે, એ પણ ચાલુ માસના નહીં પરંતુ જાન્યુઆરી માસથી શરૂ કરીને અત્યાર સુધી કુલ 13 કેસ ચોપડે નોંધાયેલા છે. મોરબીના ઉમા ટાઉનશીપમાં ચાલુ માસે ડેન્ગ્યુના રોગે કહેર વરસાવતા ચાલુ માસે છેલ્લા 20 દિવસના સમયગાળા દરમિયાન 60થી વધુ કેસો નોંધાયા છે અને છેલ્લા 21 દિવસમાં 60થી વધુ દર્દીઓને ડેન્ગ્યુને પગલે સારવાર લેવાની ફરજ પડી હોય. જો કે સદનસીબે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી જતાં ડેન્ગ્યુ જાનલેવા સાબિત થયો નથી અને મોટાભાગનાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે તેમ સ્થાનિક આગેવાને જણાવ્યું હતું. ત્યારે ડેન્ગ્યુના વધી રહેલા કેસોથી આ વિસ્તારના લોકોમાં ભય છવાયો છે અને તંત્ર તાકીદે દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. અત્યારે અમારે ઉમા ટાઉનશીપમાં ડેન્ગ્યુના જાજા કેસ નોંધાણા છે. છેલ્લા 2 અઠવાડિયાથી નવરાત્રિ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 80 થી 85 કેસ જેવા નોંધાણા છે. અત્યારે શું સિઝન જે અત્યારે ઋતુ ચાલી રહી છે, 2 ઋતુ દિવસ અને રાત ઠંડી પણ ચાલી છે અને બપોરે ગરમી પણ એટલી થાય છે, પ્લસમાં મચ્છર પણ જાજા અત્યારે ઉપદ્રવ જાજો છે મચ્છરોનો, તેને લીધે અત્યારે ડેન્ગ્યુના કેસ બહુ વધારે થાય છે. તંત્રને અમે બસ એટલું જ કહેવા માગીએ છીએ કે તે આરોગ્ય કેન્દ્ર અથવા નગરપાલિકા દ્વારા અમને અહીંયા મચ્છર જે નાબૂદ થાય તેના માટે દવા છાંટી જાય અથવા જે કંઈ પગલાં લેવાતા હોય. તો બીજી તરફ સરકારી ચોપડે કેટલા કેસો નોંધાયા છે તેની પડતાલ કરતા જાન્યુઆરીથી અત્યાર સુધી માત્ર 13 જ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ પાસેથી સત્તાવાર માહિતી મુજબ ડેન્ગ્યુના 13 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો ડેન્ગ્યુના કેસ અંગે આરોગ્ય અધિકારી જણાવે છે કે કુલ 13 પોઝિટિવ કેસો અત્યાર સુધી નોંધાયેલા છે, જેમાં 7 થી 8 કેસ ઉમા ટાઉનશીપના છે. બાકીના શંકાસ્પદ કેસો હોય સરકારના અધિનિયમો અને ગાઈડલાઈન મુજબ પોઝિટિવ કેસનો અંક 13થી વધુ થતો નથી, તેમજ દર્દીઓને પણ ખાનગી હોસ્પિટલને બદલે સરકારીમાં જ સારવાર કરાવવામાં આવે તેમ જણાવીને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવી રહ્યા છે. કે સરકારની ગાઈડલાઈન છે કે આપણે એની અંદર પ્રાઇવેટની અંદર NS1 એવી એક ટેસ્ટ કરવામાં આવે છે અને આપણે છે એનું બ્લડ લઈને તપાસ કરીએ છીએ. હવે પ્રાઇવેટના આંકડાઓ આપણે લઈએ છીએ, ત્યાં કામગીરી પણ કરાવીએ છીએ અને પછી અમે સલાહ આપીએ છીએ કે ભાઈ સરકારમાં આવીને તપાસ કરાવો, જેને આપણે વેલિડિટી આપીએ છીએ. પ્રાઇવેટના અમે નકારતા નથી, પરંતુ કહેવાનો મતલબ શું છે કે એની વેલિડિટી આપણે ગણતા નથી. એટલે કેસ કદાચ હોય પણ શકે ન પણ હોય, જ્યાં સુધી આપણી લેબોરેટરીમાં તપાસ ન કરાવે સરકારીમાં અને એનું જે IgG કે IgM જે એનું છે એનું પોઝિટિવ ન આવે તો સરફેસ એન્ટીજનવાળું જે NS1 છે તેને આપણે માન્યતા આપણે નથી ગણતા. પણ કેસ ગણીને આપણે કામગીરી કરીએ છીએ પણ રિપોર્ટિંગ એને ગણતા નથી. એટલે થોડાક આ આંકડાઓ છે એ જાહેરાતમાં જે આવતા હોય, લોકો કહેતા હોય કે અમારે ત્યાં તાવના કેસ છે અને આપણું રિપોર્ટિંગ એમાં થોડું ડિફર. આમ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ માથું ઊંચકી રહ્યા છે અને પોતાના ભરડામાં નાગરિકોને લઈ રહ્યા છે, ત્યારે તંત્ર હજુ પણ સબ સલામત હોવાના રાગ આલાપી રહ્યા છે અને સરકારી ચોપડે તો ડેન્ગ્યુના નજીવા કેસોની સંખ્યા જ જોવા મળી રહી છે તેવું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યું છે. તો વધતા રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર તાકીદના પગલાં ભરે અને ફોગિંગ તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે સહિતની કામગીરી તાકીદે હાથ ધરે તે પ્રજાના હિતમાં છે, અન્યથા રોગચાળો અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેશે. પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. તો જામનગરમાં ઘરફોડ ચોરી વાહન ઉઠાંતરીને અંજામ આપનાર શખ્સને દબોચતી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘરફોડ અને વાહન ચોરીમાં માસ્ટરમાઇન્ડ શખ્સને હાથ લાગ્યો છે. જામનગરમાં છેલ્લા 2 મહિનામાં થયેલી ઘરફોડ તથા વાહન ચોરીની તપાસમાં રહેલી LCB એ એક શખ્સને પકડી પૂછપરછ કરતા 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જામનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન જામનગર શહેરમાં થયેલી કેટલીક ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની બાતમી સ્ટાફના રઘુભા પરમાર, ફિરોઝ દલ, NB જાડેજા, કમલેશ ગરસરને મળતા PI RA ડોડિયાના માર્ગદર્શન હેઠળ LCB નો કાફલો જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા જીતુ જયરામ શ્રીખા નામના શખ્સના મકાનમાં ત્રાટક્યો હતો. ત્યાં તલાશી લેવાતા સોના ચાંદીના કેટલાક દાગીના, રોકડ, ચોરાવ ગણાતા 2 બાઇક,
બે મોબાઈલ અને એક એલસીડી મળી કુલ 8,17,200 શંકાસ્પદ મુદ્દા માલ સાથે જીતુ શેખા મળી આવ્યો હતો. આ શખ્સને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા જીતુએ જામનગર શહેરની 4 ચોરી, ફલ્લા, મોરબી તેમજ વંથલીની 3 ચોરી મળી 7 ચોરીની કબૂલાત આપી છે. આ શખ્સે જણાવ્યા મુજબ તેને નાનકપુરી વિસ્તારમાંથી એક્ટિવા, ટીવી, જેલ રોડ પર એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના, જોલી બંગલા પાસેથી બાઇક, મોરબીની મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ, ફલ્લા નજીકથી મોબાઈલ, આમ અલગ અલગ ચીજવસ્તુની ચોરી કર્યાની કબૂલાત આપી છે. 3-1 વર્ષ પહેલા પોતે લૂંટ તેમજ વાહન ચોરીમાં ઝડપાયા હોવાની પણ વિગત આપી છે. આ શખ્સને પકડી લેવામાં આવ્યો હોવાની મોરબી પોલીસને જાણ કરવામાં આવી છે અને એલસીબીએ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં તે શખ્સને સોંપી આપવાની તજવીજ કરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર એ ડોડિયા, પીએસઆઈ વીવી વાગડિયા, પીએસઆઈ કે ગોહિલ, પીએસઆઈ આરબી ગોજિયા સહિતનો સ્ટાફ સાથે રહ્યા હતા. ગઈ તારીખ 21/9/2018 ફરિયાદી જગદીશભાઈ ઉર્ફ જીતુભાઈ અર્જુનભાઈ વાણી કે ઘર મેં ચોરી હુઈ થી જિસમે સે લગભગ 1,25,000 કા સોને કા દાગીનો ચોરી હુઆ થા. ઇસ ગુનાહ કી તપાસ મેં એલસીબી કી હમારી અલગ અલગ ટીમે તપાસ કર રહી થી ઓર ઇસ તપાસ કે પરિણામ સ્વરૂપ હમને એક આરોપી કો આજ પકડા હૈ જિસકે પાસ સે હમને કુલ મિલા કે 8,17,200 રૂપિયે કા મુદ્દા માલ જપ્ત કિયા હૈ. આરોપી ને પૂછપરછ મેં ઇસ ગુનાહ કે અલાવા ઓર 7 ચોરીઓ કો કબૂલ કિયા હૈ. લગભગ પિછલે 2 મહિને મેં આરોપી ને એક એક્ટિવા, એક એલસીડી ટીવી, એક મોટરસાઇકલ ઓર 3 જણ જૈસે મોબાઈલ ચોરી કિયે હૈ. ટોટલ 7 ગુનાહો મેં સે 5 ગુનાહ જામનગર જિલ્લે મેં કિયે હુએ હૈ ઓર 2 જણ હૈ મોબાઈલ ચોરી મોરબી જિલ્લે મેં. મોરબી જિલ્લા પોલીસ કે સાથ કોઓર્ડિનેટ કરકે હમ આગે કી મોરબી કે ગુનાહો મેં તપાસ કરવા રહે હૈ ઓર ઇસકે અલાવા ઓર કહીં પે ભી આરોપી ને કોઈ ગુનાહ કિયા ઉસકી તપાસ કર રહે હૈ. ઇસ ગુનાહ કો ડિટેક્ટ કરને કે લિયે જામનગર પોલીસ ને જો ટેકનોલોજી કા યુઝ કરકે નઈ કેચ એપ્લિકેશન ડેવલપ કી હૈ ઉસકા હમને અચ્છે તરીકે સે ઉપયોગ કિયા હૈ ઓર ઉસકે પરિણામ સ્વરૂપ આરોપી કો પકડા હૈ. રાણશી ગઢવી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામનગર. તો કાંકરેજ તાલુકાના મોટા જામપુરના સરપંચને ખોટા થેરા મુદ્દે સસ્પેન્ડ કરાયા. ક્ષેત્રાધિકાર બહાર જઈને આ જમીનમાંથી માટી લેવા માટે પરવાનગી આપતો ઠરાવ કરી આપી ખોદકામ કરી નર્મદા મુખ્ય કેનાલના પાડા માટે માટી લેવા ઠરાવ કર્યો હતો. કાંકરેજ તાલુકાના મોટા જામપુરમાં સર્વે નંબર 567ની જમીન ગોચરની હોવા છતાં મોટા જામપુર ગ્રામ પંચાયતે ઠરાવ નંબર 3 તારીખ 21/8/2017 આ જમીન તળાવની છે તેમ દર્શાવ્યું હતું. તેનું ખોદકામ કરી નર્મદા મુખ્ય કેનાલના પાડા માટે માટી લેવા ઠરાવ કરી તે અનન્વે નર્મદા નિગમના પાડા બાંધી કોન્ટ્રાક્ટર જલારામ કન્સ્ટ્રક્ટર અમદાવાદ મારફતે આ જમીનનું ખોદકામ કરી માટી લેવામાં આવતી હોવાનું જણાતા આ જમીન ગોચર સદરની હોય નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગોચરની જમીન અન્ય કોઈપણ હેતુ માટે ન આપવાની હોવા છતાં મોટા જામપુર ગ્રામ પંચાયતે તેના ક્ષેત્રાધિકાર બહાર જઈને આ જમીનમાંથી માટી લેવા માટે પરવાનગી આપતો ઠરાવ કરી આપી માટીનું ખનન તથા વહન કરી રોયલ્ટી ચોરી કરી તે અંગે મામલતદાર કાંકરેજના તારીખ 3/10/2017 અહેવાલ અનન્વે સરપંચ મોટા જામપુરને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) અનન્વે આ કચેરીના નંબર A1(g)(5) કલમ 57(1) પગલા વસી 722/2017 તારીખ 26/12/2017 નોટિસ આપવામાં આવેલ છે. આ મોટા જામપુરની જમીન ગોચર હેઠ ચાલતી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા માટી લેવા મંજૂરી આપતા કાર્યક્ષેત્ર બહાર કાર્ય કરી સત્તા બહાર જઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)ની જોગવાઈ અનન્વે ગ્રામ પંચાયત મોટા જામપુર સરપંચને દૂર કરવા માટે અરજદારે રજૂઆત કરેલી હતી ત્યારે મોટા જામપુર ગ્રામ પંચાયતના સરપંચ માનસુખભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીને હોદ્દા પરથી દૂર કરવામાં આવતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ચાકુથી બાળક ઉપર કર્યો હુમલો. ચીનના પશ્ચિમી ચોનકિંગ શહેરમાં નાના બાળકોની શાળામાં એક મહિલાએ ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 14 બાળકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 39 વર્ષીય મહિલા બરાન પ્રાંતમાં એક શાળામાં રસોડામાં ઉપયોગમાં લેવાતા ચાકુ લઈ ઘૂસી ગઈ હતી. તે સમયે બાળકો મેદાનમાં રમી રહ્યા હતા.
ચીનમાં મહિલાએ ચાકુથી બાળકો પર કર્યો હુમલો, 14 ઘાયલ. ચીનના પશ્ચિમી ચોનકિંગ શહેરમાં નાના બાળકોની શાળામાં એક મહિલાએ ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 14 બાળકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 39 વર્ષીય મહિલા બનાન પ્રાપ્તમાં એક શાળામાં રસોડામાં ઉપયોગમાં લેવાતી ચાકુ લઈ ઘૂસી ગઈ હતી. તે સમયે બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. આ મહિલાનું નામ લીયુ ઉપનામ ધરાવતી મહિલાની ધરપકડ થઈ ચૂકી છે. જો કે આ હુમલો તેણે શા માટે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે સોશિયલ મીડિયા પર કેટલાક રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આ મહિલાને સરકારથી નારાજ હતી. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહિલા અને તેનો પતિ બદલો લેવાની વાત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ એ છે કે ચીનમાં છેલ્લા કેટલા સમયમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે. આવા હુમલામાં એવા લોકો સંડોવાયેલા હોય છે જે માનસિક રીતે બીમાર હોય અથવા તો તેમનામાં બદલાની ભાવના હોય. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દાદી મહારાજ પર CBI નો સગંજો, રેપનો કેસ નોંધાયો. દાદી મહારાજ સાથે ત્રણ અન્યની વિરુદ્ધ પણ આ મામલે કેસ નોંધાયો છે. દાદી મહારાજ અને તેમના વિદ્યાર્થીઓ વિરુદ્ધ 25 વર્ષની એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. CBI એ બાબા દાતી મહારાજ વિરુદ્ધ રેપ અને અપ્રાકૃતિક સંબંધનો કેસ નોંધ્યો છે. દાતી મહારાજ સાથે ત્રણ અન્યની વિરુદ્ધ પણ આ મામલે કેસ નોંધ્યો છે. દાતી મહારાજ અને તેના વિદ્યાર્થીઓ વિરુદ્ધ 25 વર્ષની એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે, જેની છેલ્લા 4 મહિનાથી તપાસ ચાલી રહી છે. 4 મહિના પહેલા નોંધાવેલી FIR બાદ આ કેસમાં ધીમી ગતિએ તપાસ થઈ રહ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ ક્રાઇમ બ્રાન્ચના પાસેથી અત્યાર સુધીમાં દાતી મહારાજની ધરપકડ નહીં થવા પર સ્પષ્ટતા પણ માંગી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હીના ફતેપુર બેરી થાણામાં એક યુવતીએ દાતી મહારાજ સામે ફરિયાદ કરી હતી. યુવતીની ફરિયાદ બાદ દાતી મહારાજ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. થયો છે બ્રેક નો તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. તો અમરેલીના ચિત્તલ વિદ્યા મંદિર ખાતે નેત્રયજ્ઞને ભવ્ય સફળતા મળી છે. ચિત્તલમાં 47મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો. અગ્રણી દ્વારા નેત્રદાન સારવાર કેમ્પની સેવા અંગે સુંદર વ્યક્તિત્વ આપ્યું હતું. અમરેલી જિલ્લાના ચિત્તલ ખાતે સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા થતી આરોગ્ય પ્રવૃત્તિની સર્વત્ર સહારના કરતા અગ્રણીઓ 125 કરતા વધુ દર્દી નારાયણો આ કેમ્પનો લાભ મેળવ્યો હતો. અમરેલીના ચિત્તલ ખાતે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 47મો નેત્રયજ્ઞ સ્વ મેઘજીભાઈ માંગરોડિયાની સ્મૃતિમાં કનુભાઈ માંગરોડિયા પરિવારના સહયોગથી યોજાયેલો, જેનું ઉદ્ઘાટન રામપીર મંદિરના મહંત આશાનાથજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સામાજિક અગ્રણી મનુભાઈ દેસાઈ, સુરેશભાઈ પાથર, હિતેશભાઈ મહેતા સહિતના અગ્રણી દ્વારા નેત્રદાન સારવાર કેમ્પની સેવા અંગે સુંદર વ્યક્તિત્વ આપ્યું હતું. અમરેલી જિલ્લાના ચિત્તલ ખાતે સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા થતી આરોગ્ય પ્રવૃત્તિની સર્વત્ર સહારના કરતા અગ્રણીઓ 125 કરતા વધુ દર્દી નારાયણો આ કેમ્પનો લાભ મેળવ્યો હતો. નટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. કોડીનાર કોંગ્રેસને બીજો ઝટકો, માર્કેટિંગ યાર્ડમાં કારમાં પરાજય બાદ તમામ સરપંચ ઉમેદવારોની પણ હાર. ગીર સોમનાથની 4 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સમર્થક ઉમેદવારો જીત્યા. ગ્રામ્ય પંથકોમાં ભગવો ફરકાવતા કોડીનાર ભાજપમાં ખુશીનો માહોલ છવાયો.
આ દ્રશ્યો છે કોડીનાર ગ્રામ પંચાયત ચૂંટણી મતગણતરી કેન્દ્રના. કોડીનારના મિતિયાજ, રોણાજ, માલગામ અને જંત્રાખડી એમ ચાર ગામોની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું. આ તમામ ચાર ગામના ભાજપ પ્રેરિત સરપંચ ઉમેદવારોએ ગ્રામ્ય પંથકમાં ભગવો ફરકાવતા કોડીનાર ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોડીનાર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી, તો ગ્રામ પંથકોએ કોંગ્રેસને જોર કા ઝટકા ધીરેસે જેવા હાલ કર્યા હતા. કોડીનાર તાલુકામાં 22 તારીખના રોજ ચાર ગામની સામાન્ય ચૂંટણી યોજાણી છે, જેમાં માલગામ, જંત્રાખડી, રોણાજ અને મિતિયાજમાં શાંતિપૂર્વક મતદાન થયેલ છે. સામે હાઈસ્કૂલમાં આપણો સ્ટ્રોંગ રૂમમાં તે સલામતી રીતે રાખવામાં આવેલ છે. આજરોજ તારીખ 24ના રોજ 9 કલાકે એની ગણતરી કરવામાં આવી, શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થયેલ છે, જેમાં જંત્રાખડી ગામે જાદવ રામભાઈ સોલંકી ચૂંટાયેલા સરપંચ તરીકે જાહેર થયેલ છે. રોણાજ ગામે લક્ષ્મીબેન રમેશભાઈ રાવલિયા સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલ છે. માલગામ ગામે જાહીબેન દેવસિંહભાઈ ચંડેરા ચૂંટાયેલા જાહેર થયેલ છે અને મિતિયાજ ગામે શાંતિબેન લાકાભાઈ વાઢેર ચૂંટાયેલા જાહેર થયેલ. આમ શાંતિપૂર્ણ રીતે આપણી મતગણતરી અને મતદાન પૂર્ણ થયું છે. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો CBI ડાયરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આજે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જે લોકો પર આરોપ છે તેઓ તપાસ એજન્સીમાં રહી શકે નહીં. તપાસથી દૂર રહેવા માટે બંને ઓફિસરોને રજા પર ઉતારી દેવાયા છે. CBI ડાયરેક્ટર અલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને આજે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકો પર આરોપ છે તેઓ તપાસ એજન્સીમાં રહી શકે નહીં. તપાસથી દૂર રહેવા માટે બંને ઓફિસરોને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. અરુણ જેટલીએ કહ્યું કે CBIમાં હાલ જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે સકારાત્મક છે. સરકાર પૂરી કોશિશ સાથે CBIને સાકા જાળવી રાખવા માંગે છે. સરકાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ નથી. અન્ય જણાવ્યું છે કે CBIના ડાયરેક્ટર અલોક વર્માને અચાનક રજા પર ઉતરી દેવાતા સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીઓ પર સાંજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વરિષ્ઠ વકીલ ફમી નરીમને અલોક વર્માની પેરવી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBIના ડાયરેક્ટર અલોક વર્માએ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના, ડાયરેક્ટર અલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને વિરુદ્ધ CVC 2 અઠવાડિયામાં તપાસ પૂરી કરી. આ મામલે વધુ સુનાવણી 12 નવેમ્બરે હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ડેરા સચ્ચા સોદાનો પ્રભાવ માત્ર હરિયાણા જ નહીં બલકે રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પણ છે. ચૂંટણી દરમિયાન જેની અસર કેટલીય રાજકીય પાર્ટી પર પડે છે. ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહીમ સિંહનો પ્રભાવ રાજસ્થાનની 35 જેટલી વિધાનસભાની સીટ પર છે. રાજસ્થાનની ચૂંટણીમાં ડેરા સચ્ચા સોદા ભજવશે મહત્વની ભૂમિકા. નવી દિલ્હી ડેરા સચ્ચા સોદાનો પ્રભાવ માત્ર હરિયાણા જ નહીં બલકે રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પણ છે. ચૂંટણી દરમિયાન જેની અસર કેટલી રાજકીય પાર્ટીઓ પર પડે છે. ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહીમ સિંહનો પ્રભાવ રાજસ્થાનની 35 જેટલી વિધાનસભા સીટ પર છે. એવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ડેરા સચ્ચા સોદા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ખુદ ડેરા સચ્ચા સોદા તરફથી આગામી ચૂંટણીને લઈને સંદેશ રજૂ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની ચૂંટણીમાં ડેરા સચ્ચા સોદા ભજવશે મહત્વની ભૂમિકા, તાકાતનો અહેસાસ કરાવે છે. ડેરા સચ્ચા સોદા તરફથી એમને સમર્થકોને એક સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાની તાકાતનો અહેસાસ કરાવે. આ સંદેશ એવા સમયે મોકલવામાં આવ્યો જ્યારે ખુદ રામ રહીમ રેપ કેસમાં જેલના સળિયા પાછળ છે. રામ રહીમ જેલમાં હોવાથી કોઈપણ નેતા રામ રહીમના જન્મસ્થળે નથી જઈ રહ્યા. જણાવી દઈએ કે રામ રહીમનું જન્મસ્થળ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં છે. રાજસ્થાનમાં ડેરાનું વર્ચસ્વ કેટલાક શહેરો શ્રી ગંગાનગર, બિકાનેરમાં છે. અહીંની 35 વિધાનસભા સીટ પર ડેરાના સમર્થકોની બહુમતી છે. ભાજપની વિરુદ્ધ જેવી રીતે ડેરા સચ્ચા સોદા વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. રામ રહીને રેપના આરોપમાં જેલ મોકલવામાં આવ્યો, તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી થઈ, જે બાદ ડેરાના સમર્થકો ભાજપની વિરુદ્ધ થઈ ગયા છે. પરંતુ આ લોકો અન્ય કોઈ રાજનૈતિક દળના સમર્થનમાં પણ નથી. ત્યારે આગામી વિધાનસભામાં ચૂંટણીમાં ડેરાના સમર્થકોને રૂખ મહત્વનો ભાગ ભજવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો રાજ્ય સરકારે ગુજરાતના 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા. એમાં ખંભાળિયા, ભાણવડ તાલુકાના એક પણ ગામનો સમાવેશ ન થતા બંને તાલુકામાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારને એકને ખોળ અને એકને ગોળની નીતિનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભાણવડ તાલુકાના ગુંદા ગામે આસપાસના બંને તાલુકાના ખેડૂતોએ ભેગા મળી ગુજરાતમાં ખેડૂતો માટે લડત કરતા ખેડૂત આગેવાનોને બોલાવી તેમની ઉપસ્થિતિમાં એક અનોખો કાર્યક્રમ કરી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઓછો પડ્યો છે અને જે વરસાદ પડ્યો એ 13 જુલાઈથી 20 જુલાઈના એક અઠવાડિયા ગાળામાં જ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ આખી સિઝનમાં એક સાથે ખેતીમાં લાભદાયક થાય એવો વરસાદ પડ્યો જ નથી. ઉપરાંત તાલુકા મથકે પડેલા વરસાદને આધારે આખા તાલુકા માટે તે આંકડા માન્ય રાખી તેના આધારે તાલુકાના બધા ગામો અછતગ્રસ્ત છે કે નહીં એ નિર્ણય લેવો એ યોગ્ય નથી. આપણા જિલ્લામાં 18 PHC સેન્ટર પર વરસાદ નોંધવામાં આવે છે. તેના 1 PHC સેન્ટરમાં 250 મિલીમીટર કરતાં વધારે વરસાદ નોંધાયો નથી. તેમ છતાં આપણા ભાણવડ અને ખંભાળા તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરી અન્યાય કર્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલના બધા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ મેન્યુઅલને ધ્યાનમાં લેવામાં આવે તો મેન્યુઅલના પારા 3.2.1માં સ્પષ્ટ જોગવાઈ છે કે આ વરસાદ પછી સતત 3 કે 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો અછતગ્રસ્તની સર્વેની કામગીરી હાથ ધરવી, કલેક્ટર મામલતદાર અછતગ્રસ્તની દરખાસ્ત કરવી અને 30 ઓક્ટોબર સુધી અછતગ્રસ્તની જાહેરાત કરવી. અછતગ્રસ્તના મેન્યુઅલની આ કલમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો પડેલા કુલ વરસાદના 80 થી 90% વરસાદ તો માત્ર 3 થી 20 જુલાઈ દરમિયાન પડ્યો છે. બાકીના સમયગાળામાં કોઈ દિવસ 2 મિલીમીટર તો કોઈ દિવસ 10 મિલીમીટર વરસાદ પડ્યો છે એમાં મોસમ ન થાય. આમ સરકાર જ્યારે ખુદ જ અછતગ્રસ્ત મેન્યુઅલને કારણે મૂકી મનગઢત નિર્ણયો લઈ અન્યાયકારી નીતિ રીતિ અપનાવે ત્યારે ખેડૂતો પાસે વિરોધ કરવાનો જ વિકલ્પ રહે છે. એટલે આજે ખેડૂતો હિત રક્ષક સમિતિની આગેવાની ગુંડા ગામ કે જ્યાં PHC સેન્ટર છે અને ત્યાં નોંધાયેલો મોસમનો કુલ વરસાદ 159 મિલીમીટર છે જે રાજ્ય સરકારે અછતગ્રસ્ત જાહેર કરવા નક્કી કરેલા જાદુઈ આંક 250 કરતાં ઓછો છે. તેમ છતાં અછતગ્રસ્તના લિસ્ટમાં ગુંડા ગામ અને તેની આસપાસના ગામનો સમાવેશ થયો નથી. ત્યારે બંને તાલુકાના ખેડૂતોએ ગુંડા એકત્રિત થઈ ગુજરાતભરના ખેડૂતો આગેવાનો બોલાવી તેમની ઉપસ્થિતિમાં ગામના પાંદરમાં બોર્ડ મારી દીધું કે જ્યાં સુધી અમારા ગામમાં ખોટી રીતે થયેલી જમીન માપણી સંપૂર્ણપણે રદ કરી ફરીથી માપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ દ્વારકા. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.